વલસાડ જિલ્લામાં ફળનો રાજા કહેવાતો ફળ એટલે કે કેરી જેના પર હવે સંકટ ઘેરાઈ રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં આવેલા ફેરબદલ અને ગાઢ ધુમ્મસને લઈ કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે વાત કરીએ વલસાડ જિલ્લાની તો ફળોનો રાજા કેરીથી જ વલસાડ જિલ્લો ઓળખાય છે પરંતુ આ વખતે અનેકવાર વાતાવરણમાં આવેલ ફેરબદલને લઈને કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે ખાસ કરીને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તેમજ પારડી તાલુકામાં ગાઢ ડુમ્મસથી અસર વધુ જોવા મળી રહી છે જેને લઈ આંબા પર આવેલ કેરીના ફૂલ ખરી જતા આવનાર પાકમાં નુકસાન ભીતી સર્જાય છે નુકસાન તો શું કહેવું ભાઈ એટલું ધુમ્મસ કે બે દિવસ પહેલાં તો લગભગ સો ફૂટ પર આપણને દેખાય નહીં એટલી ધુમ્મસ જાળી પડી અને તેની સાથે ઠંડી પણ એટલી એટલે ચાલુ વર્ષમાં તો એવું લાગે છે કે અત્યારે મોર તમે જોયું હશે કે મોર ખીલેલા પણ એવો મરી ચાયેલા છે એટલે ચાલુ વર્ષે બી લગભગ તો ડાંગરનો પાક તો નિષ્ફળ ગયો જ પણ આ કેરીનો પાક પણ નિષ્ફળ જાય એવું લાગે છે એટલે ખેડૂતોને માથે તો હવે કોનોતી બેઠી એવું લાગે છે કલમની પરિસ્થિતિ કેવી છે કલમની પરિસ્થિતિ તો તમે આ જુઓ હવે જે ખીલ જે પીલાવણી ખીલ આવે આપણે જે ફૂટ આવવા જોઈએ ને તે પણ હવે તો મરી હવેલી કેમકે ઠંડી એટલી ધુમ્મસ એટલું આ ધુમ્મસ એટલું બધું અસર કરે કે આપણે ધારો કે દવા છાટી હોય ને તો એનો એના પર એટલું ઝાકળ પેલો કહેવાય ને એ પડે ને તો આખું ધોઈ જાય ધોવાઈ જાય કેટલા ટકા પાક હતો ને આ વખતે ગયા વર્ષે હો લગભગ તો સમજો કે તમને એટલો ચાલીસ ચાલીસ ટકા પાંત્રીસ ચાલીસ ટકા કોઈ ખેડૂત તો હાવ ફેલ જ ગયેલા પણ મને હતું કે ચાલીસ એક ટકા મળ્યું આ વખતે કેવો પાક થશે આ વર્ષે તો અત્યારે તો કંઈ કહેવાય ને હાલે તો અમે તો છાંટ બી મારી છે છતાં બી કંઈ દેખાતું નહીં મળે હાલ તબક્કે તો વીમો બી મળ્યો નહીં મળે પાક જે સહાય સરકારે તો ડિક્લેર કરી પણ હજુ સુધી અમારે ખેડૂતો અમારા ગામમાં કોઈને મળી નહીં મળે સરકારે તો આપવું જ જોઈએ અમારી પાસે આપવું જ જોઈએ અમારે ભાઈ એ સિવાય તો અમારે તો અહીંયા શું છે આ અહીંયા ન તો સિંચાઈની સુવિધા ન તો કાંઈ આકાશિક પાણીથી જ અહીંયા તો બધું થાય છે ફક્ત અહીંયા ડાંગર થાય અને ખેડૂતોનો આ એક કલમ એ સિવાય બીજું કાંઈ છે નહીં આ વર્ષમાં ગુજરાતની અંદર છેલ્લે સુધી વરસાદ પડવાને કારણે ડાંગરનું બી ખૂબ નુકસાન થયું અને સરકારના ધારો મુજબ એને સહાય પણ આપવાની વાત કરી ત્યાર પછી આ વરસાદ ખુલી ગયા પછી વાદળ એકદમ છાયું કાયમ પંદર દિવસ સુધી રહ્યું અને એટલું બધું અંધકાર કે મોટર કે ફોર વ્હીલ ગાડી ચલાવવામાં પણ મુશ્કેલી પડે આટલી બધી ધુમ્મસ બધી વરસી આ વિસ્તારમાં એટલે ખરેખર જો જોવા જઈએ તો આ કેરીનો પાક પણ આ વર્ષે નિષ્ફળ જાય ગુજરાતની અંદર તે પણ વધારે પડતું દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક એકદમ નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આજે કઠોળમાં બી જોઈએ તો ચોળી જુઓ ભીંડા જુઓ વેંગણ જુઓ શાકભાજી તરકારી આના લીધે એને પણ ખૂબ મોટી નુકસાન થઈ રહ્યું ખેડૂતોને બહુ ભારે નુકસાન થાય આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને કેરી જે ફૂટના સમયે જે ધુમ્મસ વરસી એના જે પીલવણી જે આવે પીલવણી પણ આવી અને જે પીલવણી આવી એ પણ જાય આ ધુમ્મસને કારણે અને મોગર પણ એના આવ્યા નથી અને આવે તે એકદમ આ ધુમ્મસને લીધે મરી જાય છે એટલે આ વિસ્તારમાં ખેડૂતોને બહુ ભારે નુકસાન થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલે કેરીના ગયા વર્ષે કરતાં આ વર્ષે એકદમ નિષ્ફળ જાય એવું લાગે ગયા વર્ષે પણ આપણે ત્રીસ ચાલીસ ટકા જ પાકનો ફળ મળેલું એનું પણ આ વર્ષે એમાં પણ આપણને એકદમ નીચા નીચા દર્જામાં જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ આમ તો દરેક વર્ષે ખેડૂતો પોતાનો પાક સાચવવા માટે અનેક કામો કરે છે પરંતુ આ વખતે તો જાણે ખેડૂતોથી જાણે કુદરત ઉઠી હોય તેમ ખેડૂતો અનેક કુદરતી આફત પીડાઈ રહ્યા છે કેરી એ વલસાડ જિલ્લાનો મુખ્ય પાક છે અને જે પાકને ખેડૂતો ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ કરે છે અને બમણી કમાણી કરતા હોય છે પરંતુ આ વખતે વાતાવરણમાં ફેરબદલને લઈ અનેક મુસીબતોનો ખેડૂતો સામનો કરી રહ્યા છે ત્યારે હવે છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ઠંડીની ધુમ્મસનું પ્રમાણ વધતા આંબર કેરીના મોરવા ખરી જતા ખેડૂતોને વિચારેલ એવો પાક મળવો મુશ્કેલ છે જેથી તેઓએ કરેલ ખેતીથી તેઓ ચિંતાતુર બન્યા છે